साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના સમર્થનમાં તિરંગા રેલી યોજી પ્રાંતિજ નાયક મામલતદાર હિરેન પટેલને આવેદનપત્ર આપ્યું. પ્રાંતિજ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે પ્રાંતિજ નાની બાગોરથી ત્રિરંગા બાઇક રેલી યોજીને રેલવે સ્ટેશન ખાતે આવેલ પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે જઈને ખેડૂતોના હિતને લઈને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, જેમાં ખેડૂતોને 3 લાખની લોન ઉપરનો વ્યાજદર માપની રકમ ચૂકવવા તથા બેંકે વસૂલેલ વ્યાજ પરત કરવા તથા ઉનાળુ સિઝનનું વાવેતર કરેલ ખેડૂતોને વીજ જોડાણમાં વીજળી અનિયમિત અને અપૂરતી આપવામાં આવે છે તે 12 કલાક કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે આપ કાર્યકર્તાઓ દ્વારા ત્રિરંગા યાત્રા રેલી યોજીને પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે જઈને પ્રાંતિજ નાયબ મામલતદાર હિરેનભાઈ પટેલને આવેદનપત્ર આપીને રજૂઆતો કરવામાં આવી હતી. તો આ પ્રસંગે ઝાલા સુરતસિંહ કાનસી પટેલ દેવાંગ પટેલ જીતેન્દ્ર હિતેન્દ્રસિંહ પરમાર રમેશભાઈ સહિત આપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ ZSTV પ્રાંતિજ. તાલુકાના ઉપપ્રમુખ તરીકે આજે પ્રાંતિજ શહેરમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું, પણ આવેદનપત્રનું કાગરીએ આ સરકારમાં ખાલી કાગરીએ જ ચાલે છે. આજે પત્ર આપ્યો, હજી એનું કોઈ જજમેન્ટ આવે ના આવે, પણ હું પ્રાંતિજ તાલુકાના અને ગુજરાતના તમામ ખેડૂતોને એટલું કહેવા માગું છું કે સાહેબ જાગો, ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, આપણો ખેડૂતોને શેનાથી મતલબ? વીજળીથી બેંકનું નાણું જે વ્યાજદર છે એ વ્યાજદરમાં સહાય મળે. આજે તમે ભાજપનું અટાલો, કોંગ્રેસનું લાગે, આ પાર્ટીનું અટાલો, એના કોઈ મને મતલબ નથી. પણ આજે ખેડૂતો માટે હિત તમે એ તો વિચારો. અને બીજા નંબરમાં એક કે મીડિયાવાળા સાહેબ, મીડિયાવાળા ભાજપની એક વાતને 100 વખત ઉછાળ્યું છે. અમારી કોઈ વાત મીડિયાવાળા ભારતા જ નહીં, આ ખેડૂતોની કોઈ પરેશાની મીડિયાવાળા દેખાતી જ નહીં. સાહેબ, સામાન્ય ગામડામાં પબ્લિક અને એક સામાન્ય ખેડૂત એની શું હાલત છે એ તમે આવીને જુઓ, નિહાળો, તો તમને એટલી ખબર પડે કે હા, વાત સાચી છે. આજે તમે મીડિયાવાળા કોઈ ખેડૂતના દીકરા છો, તો આજે ખેડૂતનો દીકરો તરીકે હું એક મને એક દુઃખ લાગે છે આજે કે તમે આજે મીડિયાવાળાએ સરકાર હોમું થોડી તો ચેલેન્જ ફેંકો કે સાહેબ, આજે નોનામાં નોના ખેડૂતને 100 રૂપિયા લાઈન હોય છે ખાવાવાળાના, રાત્રે પાણી વાળવા જાય તો આખી રાત બેસી રહેવું પડે, સવારે કોમું જવાતું નથી, એને ઊંઘી જ રહેવું પડે છે આખો દિવસ. તો બીજા દિવસે લાઇટ આવે, 9:30 લાઇટ છે, 9:30 લાઇટમાં 9:30 લાઇટ આવે, 10 વાગે જતી રહે, 12 વાગે આવે અને પાછી 3 વાગે આવે, તો બોલો કઈ રીતના ખેડૂતને જીવવું? તે છતાંય આ સરકાર ચૂપચાપ થઈને બેસી રહી છે. એમાં ખેડૂતોને મેં ખાસ કહું છું કે હજી ઊંઘતા રહેશો તો મરશો, અને જાગો, એકતા કરો. આ પાર્ટીની બરાબર છે, આ પાર્ટીને આજે પંજાબમાં દિલ્હીમાં કરી બતાવ્યું છે, એટલે આજે ભાજપની ઊંઘ ઉડી જાય છે. આજે ચ્યાં ને કે પંજાબના ખેડૂતોને કરી બતાવ્યું તા ને. જય હિન્દ, જય ગુજરાત, જય ભારત, આમ આદમી પાર્ટી જિંદાબાદ. આજરોજ સમગ્ર ગુજરાતની અંદર જે પ્રદેશ કાર્યાલય મારફતે જે કાર્યક્રમ છે તિરંગા યાત્રાનો, એ તિરંગા યાત્રા નિમિત્તે આજરોજ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની આમ આદમી પાર્ટી સંગઠન તાલુકાના શહેર સંગઠન મારફતે અહીં આગળ રેલી સ્વરૂપે તિરંગા યાત્રા કાઢી મામલતદારશ્રીને અમે જે ખેડૂતોને જે 3 વર્ષ પહેલાં જે પાક ધિરાણ માટે જે વ્યાજમાફીની જાહેરાત કરી હતી સરકારે, જે આજ દિન સુધી ખેડૂતોના KCCના ખાતામાં જમા થયા નથી, એ બાબતે ખેડૂતોની માગણી લઈને ખેડૂતોના ન્યાય માટે. બીજું કે જે અત્યારે હાલ જે વીજ કંપની મારફતે ખેડૂતોને જે સરકાર તો 12 કલાકની વાતો કરે છે કે અમે 12 કલાક વીજળી આપીશું ચૂંટણીની અંદર, પણ આજે 8 કલાકની અંદરથી પણ 6 કલાક કરે છે, અને એની અંદર પણ વારંવાર દિવસની અંદર જે લાઇટ 6 કલાક આપે છે એમાં પણ વારે ઘડી ટ્રિપિંગ થાય છે, જેના કારણે અત્યારે ઉનાળું જે ખેડૂતોનો વાવેતર છે, મગફળી છે, બાજરી છે, વરિયાળી છે, આ પાકો નિષ્ફળ જવાની આડે ઉપર છે, ખેડૂતોને બહુ નુકસાન પહોંચી રહ્યું છે. ખેડૂતોની ખેતરની જે બોરવેલની મોટરો છે એ પણ બળીને બહુ નુકસાન થઈ રહ્યું છે, જેનો અવાજ આજ આમ આદમી પાર્ટી ખેડૂતોના હિત માટે અહીં આગળ તિરંગા યાત્રા સ્વરૂપે આવેદનપત્ર આવી છે. આમ પાર્ટીના પ્રાંતિજ તાલુકાનો પ્રમુખ છું.
પ્રમુખ સાહેબ જે સત્વએ આ લોકો પેપર કંભોણમાં તે સત્વ કંભોણ કર્યું, આ લોકો પુત્રો બાર્યું છે, પણ આવન કે સામે સાથે મારવા આવો અમારા સામે આવા ખોટા પેલી ના કરતા, જેને યુદ્ધ કરવું હોય મેદાનમાં આવો, મેદાનમાં આવો તો તમને દેખાય ખોટા કાગર બારામાં તમને શું તકલીફ છે, કાગર બારો ને અમી સાથે તમે બારો અમે આવો તો અમે મધ્ય મરદ સર અમી સાથે સોને સોની પાર્ટીઓમાં રમવું, એમાં કોઈ પેલી તમારું પેલી નથી, એક આવી જાઓ તમારી હિંમત હોય અમારી હિંમત છે લડવાની, એટલે લાકડી એ દાંતિયેથી અમારે લડવું નથી, અમારી તાકાતથી જીતવાનું છે, જીતશું, અને જેને જે કરવું હોય સરકાર તમારી છે, તમે ફારશો તો અમને કોઈ તકલીફ નથી, પણ તમે અમે જેના દન તમારું કરશું ને એના દન તમને તકલીફો થશે, એના કારણથી પ્રેમથી તમે લડો જીતો, તમે જ લડો અમે લડો, કોઈ પણ એમાં વિશ્વાસ રાખતા નહીં, અને વિશ્વાસ રાખજો તો મોટું લોબામ લોબું પ્રતિક તાલુકાની અંદર જે કર્યું છે તે હું એકલો જ ફરવા વાળો છું, જેની તાકાત હોય એ મારા સામે આવી જાય, બસ મોટા માથાનો મોટો આ જ નાની નાની માસલ્યો પેપરમાં કંપાઉન્ડમાં આવી છે, એ માસલ્યો કૂદી છે, માસલ્યોને કે શાંત રાખો, અને ખેડૂતો ખેડૂતોને એટલી તકલીફો છે, તે કોઈ 6 કલાક લાઇટમાં એમાં 3 કલાક લાઇટ આપો છો અને 10 મિનિટે કટ લાઇટો જતું રહેશે તો ખેડૂત કરે શું, તો જે કારખાનાવાળા છે એમનું 24 કલાકનું લાઇટ એવા બિલ ભર્યું છે, તો આ ખેડૂતો પૈસા નથી ભરતા તો એને સરકાર તાબડતોબ અમને જજમેન્ટ આપે, ને કે અમે મોટામાં મોટું કાર્ય કરીને અમે ઉગ્ર આંદોલન કરશું, ઝાલા સુરતસિંહ કાનસી તાલુકા પ્રમુખ. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમુક પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.